वळी પાછો એ જ રાવણ મનમાં વિચાર કરે છે કે આ બધાયને તો ખૂબ હેરાન કર્યા પણ હજી ઋષિવરન તો બધા બાકી છે જે ઋષિઓને થોડા થોડા હેરાન કરી ગયો ચાર દૂતને રાવણ તૈયાર કરે છે અને કહે છે કે જાઓ આખી પૃથ્વીની માથે જે જે ઋષિ સંત સાધુ હોય કોઈ પણ હોય જ્યાં જ્યાં સનાતન ધર્મની ભક્તિ કરતા હોય કોઈ બેઠા હોય એ બધાયના જડ મૂર્તિ અને આખા મૂળિયા કાઢી નાખો આવા ચાર દૂતોને ઋષિ વૃંદોને હેરાન કરવા માટે મોકલ્યા છે રાવણ ચાર દૂતોને મોકલે છે ઋષિગણો જે યજ્ઞ કરી રહ્યા છે ત્યાં ચાર દૂતો ઋષિની પાછળ ગયા છે અને ઋષિ પૂછે છે મહારાજા રાવણે કહ્યું છે કે જો તમારે અહીંયા રહેવું હોય તપ કરવું હોય યજ્ઞ કરવો હોય તો તમારે એની માટે કર આપવો પડશે એટલે કર વસૂલ કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને એ કર ના આપો અને જો તમારે એની સાથે ન જોડાવું હોય તો પર્વતોમાં જે ગુફાઓ છે ગુફાઓમાં જઈ અને તમે બંદગી કરજો ભજન કરજો બાકી અહીંયા અમે અહીંયા તમને ભજન નહીં કરવા દઈએ આવું રાવણનું ચાર દૂતો મોકલેલા રાવણને જે કહ્યું છે એ ઋષિઓને સંભળાવે છે અને જ્યારે રાવણને આવી વાત સાંભળી ત્યારે ઋષિઓને ખૂબ જ દુઃખ થયું છે કે હો રાજા હોય અને રાજાની પાસે જો નીતિ ન હોય તો એને રાજા ન કહેવાય એને દરબાર ન કહેવાય એટલે ઋષિઓ કહે છે જે દરબાર નીતિ
रावण ने आवो संदेशो चार दूतोनी साथे मुकलो से ऋषि वृंदो विचार करे छे के हवे करवू छु। त्यारे एने करनी जग्याए सप्त ऋषि ए लोहीनो घड़ो भर्यो छे अने एने लोहीना घड़ाने बांधी अने चार दूतोने कहे छे के तमे तो चिट्ठीना चाकर छो एटले अमारे तमने कई न कहेवाय पण तमारा राजाने जई अने आ घड़ो आपजो अने रावण ने कहजो के आ घड़ो जारे खोले अने एमांथी जे जन्मशे ए रावणनो काळ बनशे अने कुटुंब सहित रावण नु निकंदन निकली जशे। आ बाजू पेला चार दूतो ए घड़ाने लई अने लंकामां आवे छे। મારે તમને કઈ કહેવાય નહીં પણ આ લોહીનો ઘડો સપ્ત ઋષિએ ભરી અને રાવણને મોકલ્યો છે અને ઘડો જોયા પછી રાવણ કહે છે ચાર દૂતોને કે તમે આયા તો બરાબર છે પણ આ શું લાયા છો કે ઋષિઓએ કહ્યું છે આમાંથી જે જન્મશે એ તમારો કુટુંબ સહિત વિનાશ થશે અને આમાંથી જે જન્મશે એ જ તમારા મૃત્યુનું કારણ બનશે। અને રાવણ ચોકી ગયો કારણ કે ઘણી વખત હાર્યો છે હજુ આ તો ચાલુ જ છે રાવણને હારવાનું। જ્યાં સુધી આપણા જીવનમાં અભિમાન અહંકાર હશે ત્યાં સુધી આપણે જીવનમાં પ્રગતિ નહીં હાર જ થવાની છે। માત્ર હાર થવાની છે આપણી ક્યારે પ્રગતિ નહીં થાય। પ્રગતિ કરવા માટે તો સત્યતા જોઈએ સાહેબ, સત્યતા વિના આ જગતમાં ક્યારેય આપણે આપણો વિજય થતો નથી। આ જગતમાં હું તમને પહેલા દિવસે કહેતો કે આપણે ઘણી વખત એવું વિચારીએ છીએ કે જે માણસ ભક્તિ કરે એને જ દુઃખ પડે છે, જે માણસ ભક્તિ નથી કરતો એને જીવનમાં ક્યારેય દુઃખ પડતું નથી। એનું કારણ એ છે, બીજું કોઈ કારણ જ નથી એનું। ભક્તિ જ માં જાનકી હતી સાહેબ, ભક્તિનું બીજું નામ જ જાનકી હતું। એટલે રાવણને રાવણ જેવા વિચારો જ્યાં સુધી આપણામાં હશે ત્યાં સુધી આપણામાં સત્યતા નહીં આવે સાહેબ। માત્ર સદગુરુની પાસે આપણે જઈએ ને એટલે સદગુરુ પહેલું કામ કરે છે। આપણે આખી જીવન જીવવાની શૈલી આપણા વિચારો બદલી દેશે કે આ વિચારથી તું અહીંયા ન ચાલીશ।